નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન સિકેમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત વિશે મિત્રો કારણ કે આવનારી ક્લાસ થ્રીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે તો આપણે મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાત વિશે મહત્વના પ્રશ્નો જોઈશું જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે તો મિત્રો જોઈએ આપણે ગુજરાત વિશે તો મિત્રો સૌપ્રથમ તો ગુજરાત તો ગુજરાતનું જે પાટનગર છે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે ગુજરાતનું પાટનગર કયું છે તો ગુજરાતનું પાટનગર છે મિત્રો ગાંધીનગર અને ગુજરાતની સ્થાપના થઈ હતી પેલી મે ઓગણીસો સાહીઠ એટલે કે એક પાંચ ઓગણીસો સાહીઠ એક પાંચ ઓગણીસો સાહીઠના દિવસે એટલે કે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે આપણા ગુજરાતની સ્થાપના થઈ હતી એટલે પરીક્ષામાં ગુજરાતનો સ્થાપના દિવસ પણ મિત્રો પૂછાતો હોય છે તો એ તારીખ પણ યાદ રાખવી હવે મિત્રો વાત કરીએ અક્ષાંશ તો ગુજરાતનું જે અક્ષાંશ છે એ આપણે અક્ષાંશની વાત કરીએ તો અક્ષાંશ વીસ પોઈન્ટ એક થી ચોવીસ પોઈન્ટ સાત ઉત્તર પરીક્ષામાં પૂછાય તો વીસ પોઈન્ટ રેખાંશ થી અડસઠ પોઈન્ટ ચાર થી ચુમોતેર પોઈન્ટ ચાર પૂર્વરેખાંશ રેખાંશ પૂછાય મિત્રો તો અડસઠ પોઈન્ટ ચાર થી ચુમોતેર પોઈન્ટ ચાર પૂર્વરેખાંશ જો અક્ષાંશ હોય તો મિત્રો ઉત્તર અક્ષાંશમાં આવશે અને રેખાંશ હશે તો પૂર્વ રેખાંશ આવશે રાજ્યપાલ પૂછે ગુજરાતના રાજ્યપાલ તો મિત્રો કોણ છે શ્રી ઓમ પ્રકાશ કોહિલી છે મુખ્યમંત્રી હાલમાં કોણ છે મિત્રો તો કે હાલમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે હાલમાં ચૂંટણી શરૂ છે મિત્રો એટલે આમાં ચેન્જ થવાની શક્યતા રહેલી છે નાયબ મુખ્યમંત્રીની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી કોણ છે શ્રી નીતિનભાઈ પટેલ છે નીતિનભાઈ પટેલ જે છે નાયબ મુખ્યમંત્રી છે અભ્યારણ જે છે મિત્રો તો અભયારણ કેટલા છે ગુજરાતમાં તો ગુજરાતમાં છે અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન છે અવારનવાર છે અને મિત્રો ક્ષેત્રફળ યાદ રાખવાનું ગુજરાતનું ક્ષેત્રફળ છે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટર એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતનું શું છે મિત્રો ક્ષેત્રફળ છે અને ગુજરાતના જિલ્લા કેટલા છે મિત્રો તેત્રીસ જિલ્લા છે

દરિયા કિનારો ધરાવે છે એટલે સોળસો કિલોમીટર છે વસ્તીની વાત કરીએ તો મિત્રો તો વસ્તી કેટલી છે તો છ કરોડ ત્રણ લાખ ત્યાસી હજાર છસો અઠ્યાવીસ સમથિંગ મિત્રો આપણી શું છે છે વસ્તી એટલે કે છ કરોડની આસપાસ મિત્રો આપણી શું છે વસ્તી છે ગુજરાતની વાત કરીએ છીએ મિત્રો આપણે ખાલી તાલુકા પંચાયત છે કુલ કેટલી છે મિત્રો ગુજરાતની બસો પચાસ છે ગામડા મિત્રોની વાત કરીએ તો ગામડા ગુજરાતમાં કેટલા છે અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી મિત્રો ગામડા છે ગામડા ગુજરાતમાં કેટલા છે અઢાર હજાર પાંચસો ગ્રામ પંચાયત ની વાત કરીએ તો ચૌદ હજાર સાક્ષરતા દર છે મિત્રો ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ ટકા તો મિત્રો આ આપણે ગુજરાતની પ્રાથમિક માહિતી મેળવી મિત્રો કે પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો જેમ કે અક્ષાંશ રેખાંશ મિત્રો કેટલા જિલ્લા છે તો ગુજરાતની આવી પ્રાથમિક માહિતી પરીક્ષામાં પૂછાતી હોય છે તો તે હેતુ સાથે આજનો આ વિડીયો બનાવેલો હતો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો અને મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં અને આવનાર વિડીયોમાં હવે અમે ટૂંક સમયમાં એક એક જિલ્લા વિશે મિત્રો વાત કરવાના છીએ કારણ કે પરીક્ષામાં જિલ્લામાંથી પણ પ્રશ્નો પૂછાય છે તો અમે પરીક્ષાને ધ્યાનમાં રાખીને હવે દરેક જિલ્લા વિશે પણ મિત્રો વાત કરીશું જો મિત્રો તો તમે અમારી ચેનલમાં આજે નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ